મોરબીના મચ્છુ બે ડેમ નજીકથી કોથળામાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળ્યા બાદ મહિલાને ગળે ટૂંપો દઈ તેની હત્યા નિપજાવી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઓળખ મેળવી અને હત્યારાઓનો પતો લગાડવાની ડબલ ચેલેન્જ સ્વીકારી પોલીસે ચલાવેલી તપાસમાં મહિલાની ઓળખ મેળવી લેવામાં આવી છે. તો સાથે જ મહિલાની હત્યા કરનાર તેના પતિ અને બે મિત્રોને પણ દબોચી લેવામાં સફળતા મળી છે. તો પતિએ જ પોતાની પત્નીની હત્યા કર્યાના ખુલાસા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો કેમ પતિએ જ પોતાની પત્નીને મોતની ઘાટ ઉધારી દીધી અને મિત્રોની મદદથી લાશને કોથળામાં બાંધી કેનાલમાં ફેંકી દેવાઈ આવો જોઈએ વિશેષ અહેવાલમાં. મોરબીના જોધપુર નજીકથી કેનાલમાં તણાઈને આવેલા કોથળામાંથી મહિલાની લાશ મળ્યા બાદ હત્યાની આશંકા સાથે એલસીબી અને તાલુકા પોલીસની ટીમે તપાસ ચલાવી હતી. તો નર્મદા કેનાલમાંથી 30-35 વર્ષની અજાણી મહિલાની ઘરે ટૂંપો દઈને હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવી હતી. જે મામલે હાથમાં હિન્દીમાં ઓમ નમ શિવાય હિન્દીમાં લખેલું હોય જેથી સિરામિક ફેક્ટરીની શ્રમિક મહિલા હોવાની શંકા સાથે તપાસ ચલાવી હતી. જેમાં મરણ જનાર મહિલા દુર્ગાબેન રહે સિવોન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહેતી હોવાનું ખુલ્યું હતું. તો ત્રણ સગબંધ ઇસમો ભૂરોશંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ દોડિયા અને નટવર અર્જુનભાઈ ભાભોર એમ ત્રણની આકરી પૂછપરછ કરતા અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા સાથે હત્યા કરી લાશ ફેંકી દીધાની કબૂલાત આપી હતી. મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે મચ્છુ બે ડેમ છે, મચ્છુ બે ડેમમાંથી પરમ દિવસે બપોરના સુમારે 31-35 વર્ષની મહિલાની લાશ મળી આવેલ હતી. કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ મળેલી હતી. ફક્ત મહિલાના હાથમાં જે ટેટુ હતું એના આધારે એવું ખ્યાલ આવ્યો હતો કે અન્ય રાજ્યની આ મહિલા હોઈ શકે એવું છે. ક્રમના આધારે એ કેસમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મર્ડરના ગુનાની તપાસમાં જે દિવસે લાશ મળેલી હતી કોથળામાં બાંધેલી હાલતમાં, એ દિવસથી જ અમારી ક્રાઇમ બ્રાન્ચ અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ 4-5 ટીમો આખા મોરબી વિસ્તારમાં જ્યાં જ્યાં સિરામિકની ફેક્ટરીઓ છે ત્યાં તમામ જગ્યાએ તપાસ કરેલી હતી કે કોઈ પણ આવી 30-35 વર્ષની કોઈ મહિલા એમના ફેક્ટરીમાં કામ કરનારી કોઈ ગુમ થઈ હોય અથવા તો મળી આવેલ ના હોય, તો નોકરી પર આવતી ના હોય એની તપાસ ચાલુ હતી. મૃતક દુર્ગાબેન આરોપી ભૂરા ડામોની બીજી પત્ની હોય અને પત્નીને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકાને પગલે ઘરે ટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. તેમજ અન્ય બે આરોપીઓ સત્યનારાયણ દોડિયા અને નટવર ભાબોર તેના મિત્રો હોય, જેની મદદથી લાશ કોથળામાં નાખી લાલપર પાસે નર્મદા કેનાલમાં નાખી દીધી હોવાની કબૂલાત આપી છે. તો ઊંચી માડલ નજીકની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા હત્યારા પતિ અને તેના બે મિત્રોએ લાશ કોથળામાં નાખી દીધા બાદ વાહનમાં જઈને શેખ લાલપર પાસે કેનાલમાં કોથળો ફેંકી દીધો હતો અને અન્ય કઈ બન્યું જ ના હોય તેવો દોર રચ્યો હતો. જોકે પોલીસે આરોપીનું પગેરું મેળવી લઈને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. એમાં સિબોન સિરામિક જે છે, સિબોન સિરામિકમાં મધ્યપ્રદેશની એક મહિલા જેનું નામ દુર્ગાબેન છે, એ છેલ્લા 4 દિવસથી ગુમ હોવાની એક માહિતી મળી હતી અને એના ફોટોગ્રાફ અને એની જે પ્રાથમિક જે એની જે વર્ણન છે એ આ જે મહિલા છે એની સાથે મેચ થતું હતું અને એના આધારે મહિલાની ઓળખાણ દુર્ગાબેન જે મધ્યપ્રદેશની મહિલા છે એના તરીકે ઓળખાણ થઈ ગયેલ અને ત્યારબાદ એ જે ઓરડીમાં રહેતી હતી એ ઓરડીમાં એની સાથે રહેનારા વ્યક્તિ અને અન્ય લોકોની પૂછપરછ આપણે કરતા આ જે ગુનો છે મૃત્યુનો મર્ડરનો એ ગુનો ડિટેક્ટ થયેલો છે. ભૂરો છે એની સાથે છેલ્લા ઘણા સમયથી એની બીજી પત્ની તરીકે એને રાખીને રહેતો હતો અને ભૂરાને એવી શંકા હતી કે આ દુર્ગા છે એના કોઈની સાથે આડા સંબંધો છે અને આડા સંબંધની શંકા રાખીને એણે એનું ગળું ટૂંપો આપીને એનું મૃત્યુ નિપજાવી દીધું હતું અને પછી અન્ય બે મિત્રો છે એના સત્યનારાયણ અને નટોર એની મદદથી એણે એને કોથળામાં એની લાશને બાંધીને અને વેહિકલમાં લઈ જઈને એણે કેનાલમાં ફેંકી. આમ અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધની શંકાએ પતિએ પોતાની બીજી વખતની પત્નીને મોતની ઘાટ ઉતારી દીધી હતી. તો પોતાનું પાપ છુપાવવા અન્ય મિત્રોની મદદથી લાશને દૂર સુધી જઈને કેનાલમાં ફેંકી દીધી હતી. જોકે કોથરો તણાઈને મચ્છુ બે ડેમ પાસેની કેનાલમાંથી મળી આવ્યો હતો અને પોલીસે સઘન તપાસ ચલાવી આરોપીના પ્લાનનો પર્દાફાશ કરીને હત્યાનો ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. તો ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી છે તેમજ સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.